વલસાડી દરિયા નજીક કોથરખાડીમાં નહાવા ગયેલા બે યુવાન પૈકી એકનું ડૂબી જતા મોત. જાણ થતાં જ પારડી પોલીસ અને પારડી મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી. પારડીના ઉમરસાડી માછીવાડ ખાતે સ્કૂલ ફળિયામાં રહેતો અને બિલીમોરા ખાતે આઈટીઆઈના બીજા વર્ષમાં અભ્યાસ કરતો રાજ અરવિંદભાઈ ટંડેલ ઉંમર વર્ષ 19, જે તેના ફળિયામાં રહેતો તેનો મિત્ર દક્ષ યશવંતભાઈ ટંડેલ ઉંમર વર્ષ 18 સાથે સોમવારના રોજ બપોરે ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયામાં પસાર થતી કોથરખાડી, જે દરિયાની નજીક હોય અને દરિયાને જોડતી હોય, જ્યાં બંને મિત્રો નહાવા માટે ગયા હતા. આ દરમિયાન ભરતીમાં વધુ પાણી આવતા ન હતા. બે મિત્રો પૈકી રાજ ટંડેલ પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને લઈ દક્ષે બૂમાબૂમ કરતા ત્યાં નજીકમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને રાજને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ પાણી વધુ હોવાથી રાજ લાપતા બન્યો હતો. આ બનાવની જાણ પારડી પોલીસને કરાતા પીએસઆઈ એડી ડોડિયા તથા પારડી મામલતદાર આરઆર ચૌધરી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં રાજની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 2-3 કલાકની શોધખોળ બાદ પણ રાજ મળી ન આવતા સ્થાનિકોએ જે સ્થળે જ રાજ ડૂબ્યો હતો ત્યાં આજુબાજુ વિસ્તારમાં જાળ લગાવી હતી. દરિયાનું પાણી ઓસરતા જ કોથરખાડીમાંનું પણ પાણી ઘટ્યું હતું અને મોડી સાંજે જાળમાં ફસાયેલી હાલતમાં રાજનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનો કબજે લઈ પારડી પોલીસ પારડી દમણીજાપા સીએચસી હોસ્પિટલ લાવી હતી અને હાલ તો પારડી પોલીસે અકસ્માતની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ યુવાનની મોતને પગલે ઉમરસાડી માછીવાડ પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.